नमस्कार मित्रों, सुपरफास्ट समाचारों में आपનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. હિંમતનગરના કાંકરોલા નરસિંહરામ પ્રગટધામ ખાતે ગ્રંથ વિમોચન કાર્યક્રમ. કવાડ તાલુકાના ખંડીવરા ગામેથી રામી ડેમ જવાના રસ્તા પર કોજવી ધોવાતા એમ્બ્યુલન્સ અટવાઈ પ્રસૂતિવાળી બહેનને સામે છેડે બીજા વાનમાં ઘરે મોકલાઈ હતી. બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં પંડ પીડાએ રજડતા દુઃખી નિરાધાર બિનવારસી વ્યક્તિઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના 12 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં દહેગામ તાલુકામાં 4 દિવસમાં 4 ઇંચ વરસાદ પડ્યો. બોટાદમાં સવાથી વરસતા વરસાદે ખોલી અંડરબ્રિજની પુલ, કરોડોના ખર્ચે હમણાં જ બનેલા બ્રિજમાં પાણી ભરાણું. નર્મદા જિલ્લામાં વેપારીઓ સેવાકીય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ. બગસરાના સાપર સુડાવર વચ્ચે રોડ સાવની સૌની યોજનાની પાઇપલાઇન નાખવાના રોડ તોડતા, પરંતુ રિપેરિંગ કામ ન થતા રોડ ધોવાણ થયું છે. લોકોની અવરજવરમાં પારાપાર મુશ્કેલી પડી રહી છે. માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના અલગ અલગ સ્થળે કોરોના વેક્સિન કેમ્પનો કાર્યક્રમ યોજાયો. નર્મદાના તિલકવાડામાં આ ફાટ્યું. તિલકવાડા તાલુકામાં 6 ઇંચ 147 મીમી ભારે વરસાદ ખાબક્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પઠાણવાડા વિસ્તારમાં વરસતા વરસાદમાં રાત્રિના સમયે એક મકાનની રસોડાની છત ધરાશાયી થતા મકાન માલિક સહિત પરિવારનો આબાદ બચાવ થયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ નેશનલ હાઈવે 8 ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, તો અનેક વાહન ચાલકો ખાડામાં પડતા હાડકા ભાગ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હાઈવે 3 રસ્તા અને રેલવે સ્ટેશનના વીજ કંપની પાસે આંબલીના વૃક્ષો ધરાશાયી થયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેઘરાજાની મોડે મોડે મહેર થતા પ્રાંતિજ સહિત વિસ્તારમાં 2 દિવસથી પડી રહેલા વરસાદ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને લઈને ખેડૂતો સહિત નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે પાણીના હવાડામાં પડી જતા પોગલુના યુવકનું મોત. ના રિસોર્ટના કર્મચારીએ મહિલા ડોક્ટરના ગ્રુપના ફોટા અને વિડીયો ઉતારી લેતા અભયમની મદદ લીધી. જામનગરમાં આબ ફાટ્યું. 3 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. ગુજરાતમાં પાછલા 12 કલાકમાં 209 તાલુકા ઉપર મેઘો થયો મહેરબાન. સોલા ખાતે ઉમિયા માતાજીનું શિખરબંધ મંદિર ઊભું કરાશે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં 77 આરોપી સામે સરકારની ફાઇનલ દલીલો પૂર્ણ થઈ. અમદાવાદ શહેરમાં 2 દિવસથી વરસાદી માહોલ, રવિવારે દિવસભર મેઘો વરસ્યો. કોરોનાના વધતા કેસ પર ડોક્ટર ફાઉસીએ કહ્યું, ખોટી દિશામાં જઈ રહ્યું છે અમેરિકા. પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે મમતા બેનર્જીએ બનાવી પેનલ, ભત્રીજાનું નામ પણ હતું યાદીમાં. સુપરફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.
We'll be right back.